कामरेज टोल नाकानू संचालन थोड़ा समय माटे आईआरबी कंपनी पासे हतु। कंपनी रस्तानी सार संभाळ तेमज टोल नाकाना रस्तानी कामगीरी निभावी रही हती, परंतु तेनो कॉन्ट्राक्ट पूरो थता छेल्ला केटलाक समय थी अन्य कंपनी ने आ जवाबदारी सौंपवामां आवी हती, परंतु चोमासु वीती गयाने पण घणो समय थई गयो, छतां हजु पण रोड पर ठेर ठेर मस मोटा खाडाओ जोवा मळी रह्या छे। हाईवे पर बनावामां आवेला ब्रिजो पर लाइटो बंद हालतमां पड़ेली छे। इमरजन्सी सेवाना भाग रूपे हाईवे द्वारा आपवामां आवती एम्ब्युलन्स अने क्रेन जेवी सेवाओनो पण अभाव जोवा मळी रह्यो छे। 70 થી વધુનો સ્ટાફ ધરાવતી આઈઆરબી કાર્યાલય પર આવેદન આપતા સમયે એક પણ કર્મચારી જોવા મળ્યા નહીં, જેને લઈ કામરેજ નાગરિક સમિતિ દ્વારા કાર્યાલયના કાચના ગેટ પર આવેદનની કોપી ચોંટાડી કાર્યાલયને તાળા બંધ કરાવવામાં આવ્યા હતા। ઘણા ટાઈમથી આ ટોલ નાખવું અમારે પહેલાં લોકલ ફ્રી હતા, હવે તો ઘણા ટાઈમથી લોકલના પૈસા 80 રૂપિયા પર ટ્રીપ કપાય છે। અમારે લોકલ માણસોને મારા જેવા કામરેજના આજુબાજુના ગામડાઓના કેટલાય લોકો રોજ આ ટોલ નાકો અવર જવર કરતા હોય છે। હવે ટોલ નાકામાં એક ટ્રીપના 80 રૂપિયા કપાય છે, અને 80 રૂપિયા કપાય આવા મારા જેટલા કેટલા લોકલો છે કે રોજ કોઈનું ખેતર આ બાજુ હોય ને રહેવાનું આ બાજુ હોય ટોલ નાકે તો કેટલી વાર આવું જવું પડે, એટલે ઘણા રૂપિયા કપાય છે અને ઘણી મોટી સમસ્યા છે। ફાસ્ટેગ ના હોય તો પણ ગાડીના નંબર પરથી કપાઈ જાય છે પૈસા, અને ફાસ્ટેગમાં બેલેન્સ ના હોય તો માઇનસમાં જતું રહે છે, એટલે આ પૈસા ઉઘરાવાની ખુલ્લેઆમ ડિજિટલ લૂંટ કરી રહ્યા છે। રજૂઆતો એ હતી કે આ ટોલ નાકાની આગળ તમે કામરેજ બાજુ જઈએ તો 500 મીટરની અંદર મારું એકવાર અહીંયા આંબોલીની નજીક એટલા બધા ખાડા છે, કપચાની આવડી આવડી ધાર છે, તમે અહીંથી જતા જ જોઈ શકશો એટલો ખરાબ બિસ્માર રોડ છે કે મારું એકવાર ટાયર બી ફાટી ગયું હતું, હું તો આજે અહીંયા ભેગા થયા મને જ્યાં થઈ હું તો ટાયરનું મારું બિલ લેવા આવ્યો। શું જવાબ મળ્યો છે લોકો મળ્યા છે અધિકારીઓ? ત્યાં અધિકારીઓ પેલા ભાઈ એક સાથે વાત કરી તો એમણે એવું કીધું કે આ 500 મીટરની સુધીની મારી રેન્જ છે, પછી એ જો મારી પાસે રેકોર્ડિંગ છે એ ભાઈ જે બોલ્યા હતા કે 500 મીટર સુધીની અમારી જવાબદારી છે મેન્ટેનન્સની, 500 મીટરની ઉપરની જવાબદારી NHAIની અહીં ઓફિસની છે, ત્યાંથી અમે અહીંયા ઓફિસે આવ્યા તો ઓફિસેથી તમામ લોકો છૂટ થઈ ગયા, કોઈ પણ અહીંયા ગાડી ઓફિસનો એક પણ વ્યક્તિ હાજર નથી, અને આ અમારી માંગો છે એક ટોકલ લોકલ ટોલમાંથી મુક્તિ મળે અને હાઈવેના જે ખાડા છે એ તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે, જો આ નહીં કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું। મારી રજૂઆત એવી છે કે અંકલેશ્વરથી ચલથાણ, અંકલેશ્વરથી ચલથાણ સુધીનો 64 કિલોમીટરનો હાઈવે છે એ એકદમ ભંગાર હાલતમાં છેલ્લા 6 મહિનાથી છે, એમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ રિપેરિંગ કશું નથી થતું, તમામ ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ છે, ખૂબ મોટા મોટા ખાડા છે, ખાડાઓને કારણે ખૂબ અકસ્માતો થાય છે, એક્સિડન્ટો થાય છે, ખૂબ લોકો મૃત્યુ પામે છે, અને ખાડાને કારણે ખૂબ મોટો ટ્રાફિક જામ થાય છે, ટ્રાફિક જામના કારણે ઘણી એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો ફસાઈ રહી છે, કલાકો સુધી માનવોએ ફસાઈ રહેવું પડે છે, આને કારણે આ હાઈવેની બેદરકારી છે, એના વિરોધમાં આવેદન પત્ર આપીએ છીએ। અને બીજો મુદ્દો અમારો એવો છે કે અહીંયા 84 ટોલ નાકું આવેલું છે, 84 ટોલ નાકામાં ટોલ નાકાના નિયમ અને સરકારના નિયમ પ્રમાણે લોકલ લોકોને ટોલ ફ્રી આપવો જોઈએ, આજે લોકલ લોકોને ટોલ ફ્રી નથી આપતા, છેલ્લા 8 દિવસથી 80 રૂપિયા પ્રમાણે કાપી લેવામાં આવે છે, અમારે દિવસમાં 10 વખત પસાર થવું પડે છે, તો 10 વખત ગઈકાલે એક ભાઈના 800 રૂપિયા કપાઈ ગયા, તો સાંજ સુધીમાં 800 રૂપિયા કપાઈ જાય આ કયો ન્યાય? એટલે ગેરકાયદેસર ટોલ વસૂલી કરે છે, અને બીજું ગેરકાયદેસર ટોલ વચ્ચે સુવિધાના નામે મીંડું છે। આપ કેમ્પસમાં પત્રકાર મિત્રો પણ આવ્યા છો, જોઈ શકો છો કે અહીંયા પહેલાં 80 લોકોનો કે 70 લોકોનો સ્ટાફ કામ કરતો હતો, એની જગ્યાએ આખા કેમ્પસની અંદર એક વ્યક્તિ નથી, ઇમરજન્સી વાહન એમ્બ્યુલન્સ પણ નથી, ક્રેઇન પણ નથી, અંદર કંટ્રોલ રૂમ છે કંટ્રોલ રૂમ પણ નથી, કંટ્રોલ રૂમ બંધ છે, સીસીટીવી કેમેરા અન્ય સુવિધાઓ બધું સંપૂર્ણપણે બંધ છે। શું રજૂઆત કરી હતી આજે? આજે રજૂઆત કરવા માટે જ આવ્યા હતા કે આ રજૂઆત અમારી છે કે આ રોડ તાત્કાલિક રિપેર થવો જોઈએ અને લોકલને ટોલ મુક્તિ મળવી જોઈએ, આ અમારી 2 રજૂઆત જનહિતને લઈને હતી, પરંતુ આવેદન પત્ર આપવા આવ્યા છે ત્યાં ઓફિસ ખાલી છે, શું આજે અમે અહીંયા આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ, ઓફિસમાં કોઈ આવેદન લેવાવાળું એક પણ વ્યક્તિ નથી, ક્લાર્ક કે પટાવાળો પણ નથી, એટલે હવે અમારી પાસે કોઈ ઉપાય રહેતો નથી, એટલે અમે અહીંયા એના દરવાજા પર આવેદન પત્ર ચોંટાડી દઈશું, અને આ દરવાજો અને આ બધું બંધ છે તો તાળું બંધ કરીને નીકળી જઈશું અને કલેક્ટર સાહેબને મળવા જશું અને કલેક્ટર સાહેબને રજૂઆત છેલ્લા ઘણા સમયથી હાઈવે ઉપર
તમામ પ્રકારની સમસ્યાથી અમે પીડિત છીએ. હાઈવે ઉપર ખાડાઓ નથી પુરાતા, અકસ્માત સર્જાય છે, લોકોએ જીવ ગુમાવવો પડે છે, સર્વિસ રો ઉપર ટ્રાફિક ને પાર્કિંગની બધી અવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે, કવર ટ્રેન ના ઢાંકણાઓ ખુલી ગયા છે, ડ્રેન કારગર નથી, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને અત્યાર સુધી ચોમાસાના બહાને આ લોકો કોઈ મેન્ટેનન્સ વર્ક કરતા નહોતા. હવે ચોમાસું પણ ગયું, એને પણ સમય વીતી ગયો છે અને અધિકારીઓ દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કોઈ પણ પ્રકારનો કોઈ પ્રયાસ કરવામાં નથી આવતો અને પારાવાર હરાકી ભોગવે છે કામરેજને કામરેજની આજુબાજુ રહી છે. તેમજ આ હાઈવે ઉપર જતા તમામ વાહનો અવારનવાર બ્રેકડાઉન થાય છે, એ લોકો નુકસાન થાય છે અને પારાવાર હરાકીનો સામનો કરે છે, છતાં તંત્ર તરફથી કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી. હવે જો ટૂંક સમયમાં આ પ્રશ્ન વિશે જો વ્યવસ્થિત ઉકેલ ન લાવે તો ઉગ્ર આંદોલન દિશામાં અમારે જવું પડશે અને મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, જીઆરડી સેસોના સંગઠનો અને આજુબાજુ રહીશો ઉગ્ર આંદોલન કરશે અને ટોલનાકું બંધ કરવાની અમે ચીમકી આપીએ. એ લોકલ કે હે કે ડિમાન્ડ હે ગાડી ઇનકી ફ્રી મે જાય, જો કે એને ચાઈને દિયા નહીં હે. ક્યું નહીં દિયા? લોકલ કે ચાલ રહા થા સર, લોકલ કે લિયે એને ચાઈને દિયા હે, સિર્ફ ઓર સિર્ફ કી પર્સનલ ગાડીઓ કે લિયે 20 રૂપિયા હે મંથલી પાસ, 20 કિલોમીટર કે લિયે મંથલી પાસ 315 રૂપિયા. મુજે બોલને દેના સર પૂરા, ઉસકે બાદ 315 રૂપિયા 20 કિલોમીટર તક કે પ્રાઇવેટ વાહન કો દિયા હે, ઓર જો લોક કમર્શિયલ રહી હે ઉનકે લિયે દિયા હે 50% ડિસ્કાઉન્ટ, જિસકા જો રેટ હે ઉસકા આધા. ઓર પર્સનલ વ્હીકલ જૈસે કિસી કો મહિને મે કાદ દો બાર આના હે તો ઉસકે લિયે 20 રૂપિયા પર ટ્રિપ કા દિયા હે. ટ્રિપ ફ્રી મે નહીં દિયા હે, સિંગલ ટાઈમ કા, એક વાર ટાઈમ. હા સર, મે બતા રહા હું. હા બોલિયે, થોડા પીછે પીછે જા. હા જા. પર્સનલ વ્હીકલ કે લિયે યા તો જો 20 કિલોમીટર દાયરે મે હે ઉનકો 315 રૂપિયા કા મહિને કા પાસ દિયા અનલિમિટેડ. કોઈ યે રહા જીઆર, આપ દેખ સકતે હે. आओ जीआर तो देखा है, लेकिन आपको मैं आपको बताता हूँ कि अब तो यहाँ पे फ्री था, आपका तो टोल नहीं काटा जा रहा था सर. आईआरबी से जब एजेंसी गई तब से चालू हुआ सर. वो पीछे का मुझे नहीं मालूम, मेरे को जो जीआर दिया है एनएचआई ने जो जीआर दिया और जो नया सिस्टम लगा है. अच्छा, ये रोड जो पूरा टूट गया है, बड़े बड़े गड्ढे पड़ गए हैं, तो इसकी जिम्मेदारी किसकी है? इसकी जिम्मेदारी एनएचआई ने इसका टेंडर दिया, आरएस पटेल एक नाम कंपनी है, बेस कैंप में उनका ऑफिस है, मेंटेनेंस डिपार्टमेंट और रोड एक्सीडेंट डिपार्टमेंट उनके पास है. आपने अभी बोला था कि टोल के दोनों 500 मीटर दोनों तरफ आपकी जिम्मेदारी है. मेरी जिम्मेदारी कलेक्शन की है सर, कलेक्शन की, रोड की पूरी जिम्मेदारी आरएस पटेल के पास है. अच्छा जी सर, मैं अभी बोल रहा हूँ एनएचआई ने दिया सिर्फ रख रखा रोड टूट जाए या ये कुछ भी इसमें टूट फूट हो जाए, उसकी जिम्मेदारी उनके पास है, एनएचआई के पास.